હવે ચૂંટણીના આડે આપણે 25-1 દિવસનો સમય બાકી રહ્યો છે. પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને સાંકળ ઠાકોર સાહેબ અહીંયા આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપણા સન્માનનીય રાહુલ ગાંધી સાહેબને આપણી ટીમ એઆઈસીસીએ જે 8 વચનો કોંગ્રેસની સરકાર બનશે તો એ 8 વચનોથી આપણે બધા જ લોકોને ઘરે ઘરે જઈ આપ સૌ મોટી સંખ્યામાં દરેક ગામે ગામથી કોંગ્રેસના કર્મઠ કાર્યકરો સરપંચો આગેવાનો છે તે આપણને જે પ્રદેશ પ્રમુખ સાહેબ અહીંયા જે તેજી આપણને વાત કરે તે આપણે છેવાડાના ગામ જઈને એમને સમજાવીને કે કોંગ્રેસની સરકાર બનશે તો આપણે જે ગેસનો બાટલો અત્યારે 1100 રૂપિયામાં લઈએ છીએ તે આપણને 500 રૂપિયામાં આપવાના છે. આપણે બધા પશુપાલકો છીએ તો પશુપાલકમાં પણ લીટર દીઠ 5 રૂપિયાની સબસિડી આપણને આપણી સરકાર બનશે તે આપશે એવા અનેકવિધ વાયદાઓ છે. ખેડૂત છીએ, ખેડૂતો પણ અત્યારે ભાજપની સરકાર 2000 રૂપિયા આપણને આપે છે એ 2000 રૂપિયામાં આપણે ખુશ થઈ જઈએ છીએ. પણ સાથે આપણે ખાતર લેવા જઈએ ત્યારે ખબર પડશે કે પોટાશનો શું ભાવ છે, ડીએપીનો શું ભાવ છે. એટલે આપણને આપણા પૈસાથી આપણને પાછા આપતા હોય છે. એ જ રીતે તમે જો મકાન સહાય હોય તો એમાં પણ તમે જ્યારે વીમો ભરવા જશો ત્યારે ખબર પડશે કે આપણા જે લોકો આપે છે આપણા પૈસા પાછા જાય છે. એટલે આ બધી વાત છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને ગુમરા કરશે. આવનાર દિવસોમાં પણ બધાને આપણને લોભ લાલચ પ્રલોભન જુદું જુદું આપશે. પણ અરવલ્લી ઈશ્વરસિંહ પરમાર, મદનસિંહ ભાઈ મકવાણા, જયશ્રીસિંહ વિજયભાઈ, કુબેરસિંહભાઈ, બાથીજીભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન, સૌ કોંગ્રેસના આગેવાનો, સમગ્ર બાયડ મત વિસ્તારમાંથી વધારેલા મારા મુરબ્બીઓ, કોંગ્રેસ પક્ષના યુવાન સાથીઓ, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો ને વાલા પત્રકાર ભાઈઓ, ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાયડ કોંગ્રેસ સમિતિને કે આપે પરિવર્તન યાત્રાને મોડાસાથી લઈ અને બાયડમાં રેલીના રૂપમાં ફેરવી અને અહીંથી આ યાત્રાને તમે ક્રાંતિ સુધી જે એની બોર્ડર આવે ત્યાં સુધી તમે પહોંચાડવાના છો તે બદલ તમને સૌને જેમણે ભાગ લીધો છે એ તમામને આગેવાની કરી છે, ધારાસભ્યશ્રીઓને અને સંગઠનના વડાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચૂંટણીઓના નગારા વાગી ચૂક્યા, ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ અને એ ચૂંટણીઓમાં આખા ગુજરાતનો જે માહોલ બન્યો છે, આખા ગુજરાતનું જે વાતાવરણ બન્યું છે, આખા ગુજરાતમાં કોંગ્રેસને જે બળ મળી રહ્યું છે, આશીર્વાદ મળી રહ્યા છે એ બતાવે છે કે ગુજરાતમાં 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે છે, બનાવે છે ને બનાવે. સરકારો કોના માટે હોય? સરકારો બને એટલે એનું કામ શું હોય? અને સરકારો બનાવતા પહેલા જ્યારે ચૂંટણીઓ આવતી હોય તો ચૂંટણીના મુદ્દા શું હોય એ ચર્ચા વિચારણા કરવા માટે આજે ગુજરાત પ્રદેશ સમિતિ જિલ્લાનું નેતૃત્વ આપણા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો આપની વચ્ચે આવ્યા છે. જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ એનો પ્રચાર કરવા નીકળે, ત્યારે લોકોની વચ્ચે જાય, વ્યસન કરીને જાય કે દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો અમારી કૃષિ નીતિ અમારા ખેડૂતો માટે, અમારા ખેતીની જમીનમાં સિંચાઈના પાણી માટે, એના સંતાનો સારું ભણે, એને સારું આરોગ્ય મળે એના માટે અમારી કૃષિ નીતિ આવી આવી હશે એવી વાત. બેરોજગાર યુવાન હોય તો એને રોજી રોટી સરકારી નોકરીઓમાં અમે કઈ રીતે આપીશું એની ચર્ચા કરી. નાનો ધંધો કરતા હોય તો એને 25-50 હજાર, 1-2 લાખ કે 5-5 લાખ રૂપિયાની લોન કયા ધંધા માટે કઈ રીતે આપીશું એની ચર્ચા કરીને ચૂંટણીમાં તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ કામ કરતી હોય. 2002 થી 27 વર્ષનું
गुजरात में भाजपा नो स्थान सत्ता छे। 20 वर्ष गुजरात में कांग्रेस की सरकार रही। घणा वर्षो थी बाहर में आवु छु। खूब बाहर में तमारा आशीर्वाद मळ्या छे। 50% करता वधारे गामों में सामाजिक राजकीय बातों करवा माटे क्यांक ने क्यांक चूंटणीओ में सतत बाहरमां मारे फरवानुं शरू छे। कसुभाई अने कमलेन्द्रसिंह ने राजूभाई ने अने तमने बधाने सवाल करवा माटे आव्यो छुं के आ 27 वर्षमां भारतीय जनता पार्टीए बायड़ना खेडूतो माटे नानो मोटो डेम बनावी अने खेडूतनुं पाणी आपवानुं कोई आवेदन कर्युं होय तो एनी जग्या मने बतावो। मारे श्रीफळ वधेरी अने भाजपनो आभार मानवा कहो। एसपीडी जमीन तो के कोंग्रेसे दीधी। दवाखाना तो के कोंग्रेसे बनाव्या। रोड रस्ता तो के कोंग्रेसे 27 वर्षमां बनाव्या। तो भाजपे बनाव्युं शुं? आखा गुजरात ने जे कई जमियात वाळुं हतुं ए भाजपे ना अने आपी शुं? धर्म धर्म वच्चेना वैर समाज समाज वच्चेना वैर एक समाज ने बे भागमां केम वेची नाखो? એની શક્તિ કેમ તોડી રાખવી? એની તાકાત કેમ તોડી રાખવી? કોઈ આપણી સામે બોલે નહીં એવો વ્યવહાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ગુજરાતીઓ સાથે, ગુજરાતના વેપારીઓ સાથે, ગુજરાતના યુવાનો સાથે અને ગુજરાતના તમામ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટીએ આ વ્યવહાર કર્યો। તમારામાંથી કેટલા કામો આવ્યા હશે પ્રમુખ સાહેબ? भारतीय जनता पार्टी कहे कि तमारा माथी कोई शिक्षक हमें नहीं बनवा सके।
પણ એટલે યુવાનોને હેરાન પરેશાન કરી પેપર ફોડી તેમને બકાસ કરે બકાસ થયા પછી શું મારી પાસે 10-15 પરીક્ષાઓ આપી એવા યુવાનો આવે માથા પછાડે રચે રડે છે કે સાહેબ આટલી આટલી તૈયારી 7-7 વર્ષની પરીક્ષા આપી અમારો ભેદ ભારતીય જનતા પાર્ટી ને આ વખતે કહી દો કે બેટી તલાક આવી જા ડિસેમ્બર માં આવી ત્રણ હજાર અંગ્રેજીમાં
શાળાઓ બનાવવાની વાત ફિર કોંગ્રેસ વચને બંધાય છે. આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ વિષયવાર શિક્ષકોની ભરતી કરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તાર જેવું શિક્ષણ મળે એટલી વાતો અને વચન સાથે કોંગ્રેસ આજે તમારી મંત્રી આવી 10 લાખ નો કેટલો દર વર્ષે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બાદ કોન્ટ્રાક્ટરને સરકાર 30 રૂપિયા આપે અને કોન્ટ્રાક્ટર જેને નોકરીએ રાખે એ 8,000, 10,000 અને 12,000 રૂપિયા આપે. એક એક માણસ દીઠ વચ્ચે જો કોન્ટ્રાક્ટર 20,000 રૂપિયા લઈ જાય આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી સરકારની સીધી ભરતી કરી અને વર્ષે 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરે. તમે સૌ આપણે સૌ કોરોનામાં જીવ્યા, પરંતુ મારો પરમાત્મા ઈશ્વર માતાજીને અલ્લાને પ્રાર્થના કરું કે આપણને સહી સલામત રાખ્યા તો આજે આપણે બેઠા છે. કોરોના ગામે ગામ તમે આપણે જોયો છે, લાકડે જઈ ઘરે આવી બેસો સમાચાર આવે કે બીજે જવાનું છે, આવું ગામે ગામ હતું કે નહીં? દવાખાના ના મળે, એમ્બ્યુલન્સ ના આવે, ડોક્ટર ના મળે અને ઘરવળ કરે ઘરડા બાપાઓ તો તરફડીને મરી ગયા. ઘરડા બાપા હોય તો જવાન 18 કે 20 વર્ષ નો દીકરો એક કોરોનામાં તરફડીને મરી ગયા, જેના ઘરમાં કોરોનાના હિસાબે મૃત્યુ થયું, કોઈ મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં. એ સમયગાળો હતો કોરોનાનો, એ સમયગાળા દરમિયાન ગામના 5 લોકો પંચનામું કરે તલાટી સહી કરી આપે કે કોરોના થયો તો દવામાં ખાને નતા ગયા અને આ ભાઈ ઉતરી ગયા છે ને 4 લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર રાહત આપવાની પણ આજે જાહેરાત કરે. તમે જોજો કોરોનામાં પોલીસ, હોમગાર્ડ, ડોક્ટર, નર્સ, તલાટી ખડે પગે હતા, આખું સરકારી નોકરિયા તો ખડે પગે હતા, એના કોરોનામાં ચાલુ નોકરીએ જેને કોરોના થયો જે મૃત્યુ પામ્યા એ સરકારી કર્મચારી જે મૃત્યુ પામ્યા એના ઘરમાંથી એક સરકારી નોકરી કોંગ્રેસની સરકાર મને આપવાની જાહેરાત કરે. ખેડૂત પ્રધાન દેશ છે, ખેતીમાં કેટલી રોજી રોકી છે કે કશાય માટે જે ખેડૂત 3 લાખ સુધીનું દેવું હશે એ દેવું કોંગ્રેસની સરકાર બન્યા પછી માફ કરીશું અને લાખો કરોડો રૂપિયા 100-150 ઉદ્યોગપતિના 11 લાખ કરોડ રૂપિયા બેંકોની લોનોમાં ભાજપે માની વળ્યા. કેટલા? 11 લાખ કરોડ રૂપિયા 100-200 કુટુંબો 100-200 માલદાર લોકોના 11 લાખ કરોડ રૂપિયા ભાજપે માફ કર્યા. તો તમને 500 રૂપિયા ગેસનો બાટલો આપતા પેટમાં શું થશે? તમને ખેડૂતના 3 લાખ રૂપિયા દેવા માફ કરવામાં શું કામ છે? તમને આ યુવાનો રખડે છે, ભટકે છે અને એને વ્યસની બનાવો છો, એવા યુવાનોને નોકરીએ રાખી અને 12 મહિને 200 કરોડ રૂપિયા પણ ખર્ચ નથી થતો તો એને કેમ તમે હેરાન પરેશાન કરો છો? આ વાત લઈને કોંગ્રેસ તમારી વચ્ચે આવી. આપણે પશુપાલનનો વ્યવસાય મોટો છે આપણે ઉત્તર ગુજરાતમાં, આ ડેરીઓ કોંગ્રેસે બનાવી, દૂધ કેન્દ્રો કોંગ્રેસે બનાવ્યા, ગામે ગામ દૂધ મંડળીઓ કોંગ્રેસે બનાવી, ગામે ગામ સેવા સહકારી મંડળીઓ કોંગ્રેસે બનાવી. આજે ના છૂટકે પશુ રાખવું પડે છે, ખેતરમાં ઘાસચારોની વ્યવસ્થા છે એટલે પશુ નભે છે, નાનો મોટો ખર્ચો ઘરનો નીકળે છે. તમે ડેરીમાં દૂધ બનાવો એના ભાવ તો મળે પણ વધારાના 1 લીટરે 5 રૂપિયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો એ
रुपया दूध पर सब्सिडी आपवा माटे ने कांग्रेस आने जाहिरात करे। हमारी तो गाय मां था, गौ माता, गायों का नाम मत मांगा, गायों ने मां कही, गायों ने माई नाटना की सामे भाषणों कराया। आ लंबी रोग आयो अने गौ वध के कच्छमा उत्तर गुजरात ने आपके बात हो चुकी, उत्तर गुजरात में लाखों गायों मरी गई, गौ वंश मरी गई। ये पांजरा पड़ो हो, ये गौशाला हो, कोई पासे निभावली नो खर्च नहीं, क्या भी दान नहीं मटू, अरे सरकारे 500 करोड़ रुपया नहीं जाहिरात करी। हूँ कच्छ गयो, हूँ जामनगर गयो, हूँ बनासकांठा गयो, अरे क्या थी बात तुम्हारी, तो हमने क्या बनासकांठा मा माननीय प्रधानमंत्री ने चेक आपको एक फोटो पढ़ा दो अरे पेपर में मैं जोयू मैं पूछो ने बेचार दिवस पहला कि भैया चेक आपको छे एक बैंक में भटायो करो तो के साहब चेक तो फोटो पड़ो छे पर पैसा हजू मळ्या नहीं। शरम करो, शरम करो, गायना नामे राजकारण ना करो। शहरी विस्तार में मैं जोरूं के गामे गाम अंदर घरे वास्ते के चित्रिका ने बैठना सारा दिवसों जता हो सारा दिवसों इतने आप अपनी भाषा में कहिए तो महीना रहता हो घर को पति बनती हो एक चित्री ने 9 महीना दरमियान सारू खोराक नहीं पड़ती सारू खावा नहीं पड़ती। અને ગામડામાં તો તમે બધા રિવાજ છે ખબર છે કે દીકરી સાસરે હોય અને સારા દિવસ જતા હોય તો ઘરમાં સારો ગોળ ભેગો કરીએ સૂપ ભેગી કરીએ ચોખ્ખો ગુંદ લાવીએ ત્યાંથી ઘી હાથ મંગાવીએ અને આ બધું લઈ દીકરીની માં અને કુટુંબ દીકરીને સાસરીએ આજે પણ આપવા જવાનો રિવાજ છે કે નહીં એ રિવાજ સોનિયા ગાંધી માં બની હિન્દુસ્તાનની ટિકિટ કરી સોનિયા ગાંધી અને ડોક્ટર મનમોહનસિંહ બાબા બન્યા હિન્દુસ્તાનના એક ગરીબ સમાજોના કે જેના સારા દિવસો જતા હતા એવા લોકોને પોષણ નતું મળતું ખોરાક નતો મળતો અને આપણું આવતું બાળક માધવને ઝુંબડું પેદા થતું હતું એના માટે ખાદ્ય સુરક્ષા કાયદો બનાવી અને 9 મહિના દરમિયાન 6 મહિના માટે 1000 રૂપિયા આપી 12000 રૂપિયા આપવાની યોજના ખાદ્ય સુરક્ષામાં કરી આ વાત ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો કરશે અને ઇન્દિરા રસોઈ ઘર મને ખબર છે જસુભાઈ કમલેન્દ્રસિંહભાઈ રાજુભાઈ તમે તો નાકાની મુલાકાત લઈ કરો મનલેન્દ્રસિંહજી નાકા ઉપર 12 વાગ્યા સુધી તેમાં 2-4 માણસો બેસી રહ્યા અને પૂછ્યું કે સાહેબ 7 વાગ્યાનો આરો છે પણ મને કોઈ મજૂરી આપવાનો નથી 1000 ની ફી લાવે તો ફી ખોલજો તો બાજીનો અડધો રોટલો હશે ગૌની 2-3 રોટલી હશે અને 1-1 ડુંગળી હશે શાક નહીં હોય બીજું નહીં હોય અને એ પરિવાર 50-60 રૂપિયા કે 100 રૂપિયામાં કે 150 રૂપિયામાં કાળી મજૂરી લે જાય પંચતના કામ મળે ને પંચતના નથી મળતું એ જેને કામ નથી મળતું એના ઘરે સાંજે પાછો દાદા તમે એના ઘરે જજો આખું ઘર માટે બેઠું હોય છે કે મને 150 રૂપિયા આવશે બજારમાંથી લઈ આવીશું
અને ખાવાનું બનાવીશું, ખાવાનું એટલે રોટલો, મરચા, ટુકડીની ચટણી અને કદાચ અઠવાડિયું સળંગ કામ મળ્યું હોય તો ક્યાંક શાક બને. આવા પરિવારો જે પરિવારોની પાસે પૈસા નથી, જે પરિવારોને રોજી રોટી નથી મળતી અને એટલા પરિવારો રહે છે, એવા પરિવારોને આઠ રૂપિયે ભર પેટ જમવાની ઇન્દિરા રસોઈ યોજનાની કોંગ્રેસની સરકાર બનશે, ગામે ગામ ચાલુ કરવાની કોંગ્રેસ જાહેરાત કરે. અમે લોકોને રોજી રોટી આપવાની વાત કરીએ તો ભાજપ કે હિન્દુ મુસલમાન, અમે એમ કહીએ કે ખેડૂતોને પીવાનું પાણી આપો, સિંચાઈનું પાણી આપો તો કે નહીં મંત્રી મંત્રી. અમે એમ કહીએ કે દીકરીઓ કે એના ઉપર થતા અત્યાચારો બંધ કરાવો તો કે ના પાકિસ્તાન. અમે એમ કહીએ કે આ પાર્ટીએ સરસ મજાનો વિકાસ કરવો છે, પીએમ પાટને પાણી જોઈએ છે, ગામડાઓમાં શાળાને કોલેજો બને, લોકો ભણી ગણીને આગળ વધે એવું કામ કરવું છે તો કે નહીં સ્મશાન કબ્રસ્તાન. કોંગ્રેસના મુદ્દાઓ લોકોના મુદ્દાઓ અને ભાજપના મુદ્દા હિન્દુ મુસલમાન, ભાજપના મુદ્દા મંદિર મસ્જિદ, ભાજપના મુદ્દા સ્મશાન કબ્રસ્તાન, ભાજપના મુદ્દા હિન્દુસ્તાન પાકિસ્તાન. એટલે આ પાકિસ્તાન સાથે કોઈ આવો ભારતની સરખામણી ના થાય. એ તો આ મુઠ્ઠીમાં મસળી નાખે 24 કલાકમાં. અમારી સરખામણી અમેરિકા ને રશિયા સાથે થાય. આ પાકિસ્તાનને તો આ માથમાં લઈ ફેલી નાખે 24 કલાક ના થાય. પાકિસ્તાન પાકિસ્તાન કરે. અમે તો વિશ્વની મહાસત્તા અમેરિકાની સામે છીએ. અમે તો વિશ્વની મહાસત્તા રશિયાનો મુકાબલો કરીએ. એ છે 125 કરોડ વિનંતી કરવા મારી માગણી રહી છે. કોંગ્રેસ દ્વારા જે વચનો આપવામાં આવે છે એ વચનો ગ્રામ્ય કક્ષા સુધી